जैसे प्रश्न बाको आपने आगे धोरण एक गुजराती विषय में शाला तत्परता बे एम एक बीजु काव्य ढींगली मारी बराबर ने अपने आगे चक्की बेन वाली कविता जोई कागड़ा वाली वार्ता जोई बराबर ने तो आज आप ढींगली मारी एक कविता जोवानी छे एटले के हूँ तमने गाईने संभळावीश पछी तमारे घरे गावानी वांचवानी अने समझवानी अने पछी तेना परथी आपणे बनता सवाल जवाब छे जोड़गा वगैरे पण जोईशुं तो चालो कविता गाईए खाती नथी पीती नथी ढींगली मारी बोलती नथी बोले बा केम बोलावू एने केम बोलावू जवाब जोईशुं तो शुं लखे छे पेरी
લખો તો પહેલો પ્રશ્ન છે ઢીંગલી શું શું નથી કરતી બરાબર ને તો ઢીંગલી આપણે કવિતામાં જોયું ઢીંગલી શું શું નથી કરતી તો જવાબ છે ઢીંગલી ખાતી નથી પીતી નથી નાચતી નથી અને બોલતી પણ નથી બરાબર ને તો એ આવશે એનો જવાબ આગળ બીજો પ્રશ્ન છે ઢીંગલી ને રમવા શું આપે છે તો એ બેબી છે નાની એ ઢીંગલી ને રમવા શું શું આપે છે કવિતામાં આપણે વાંચ્યું ને તો ઢીંગલી ને રમવા ઘંટી અને ઘૂઘરો આપે છે બરાબર ચાલો આગળ જોઈએ ઢીંગલી ને શું પહેરાવે છે તો એ ઢીંગલી એની સાથે બોલે એ માટે એ બાળક છે એ ઢીંગલી ને શું પહેરાવે છે તો જવાબ છે ઢીંગલી ને એ જવનું અને ચાંદરી પહેરાવે છે સરસ મજાનું કે છે ને રેશમી જબલું અને પગમાં ચાંદરી પહેરાવું તો પણ તે નાચતી નથી કે બોલતી નથી બરાબર તો જવાબમાં આવશે ઢીંગલીને જબલું અને ચાંદરી પહેરાવે છે છેલ્લે ચોથો પ્રશ્ન છે ક્યાં પંખીઓ ટંકે છે તો આપણે કવિતામાં જોયું કે મેના પોપટ અને મોર ટંકે છે એ બાળકે છે મને બહાર લઈને ઝાડ પર બેઠેલા પંખીઓ બતાવો મેના પોપટ ને મોર ટંકે છે બોલે છે એ બતાવો તો પણ તે બોલતી નથી એટલે જવાબ શું આવશે મેના પોપટ અને મોર ટંકે છે બરાબર આપણે આ પ્રશ્ન જોયા પૂરા વાક્યોમાં સવાલ અને જવાબ જોયા હવે આગળ છે જોડકા જોડો સૂચના શું છે જોડકા જોડવાના છે તો આપણે કવિતાના આધારે જોડકા જોડવાના છે તો પહેલું છે સોનાના બરાબર તો સોનાના પાટલે આપણે શું આવે છે કવિતામાં સોનાના પાટલે એને જમવા બેસાડવું એવું આવે છે ને તો આપણે સોનાના પાટલે તો સોના અને પાટલે ને આપણે જોડવાનું બરાબર ઓકે ચાલો હવે આગળ જોઈએ ચંપાના ફૂલની તો એને શું કરાવ્યું ચંપાના ફૂલની વેણી પૂછાઈ હતી તો આપણે વેણી સાથે ચંપાના ફૂલને જોડવાનું છે ઓકે ચાલો હવે આગળ જોઈશું રેશમી તો રેશમી શું હતું એને શું પહેરાવાનું હતું ભીંગલીને રેશમી જબલું તો આ રેશમી અને જબલા સાથે જોડી દેવાનું આગળ છે ડોલમાં બેસાડી તો ડોલમાં બેસાડી એ ભીંગલીને શું કરાવે છે નવરાવે છે તો ડોલમાં બેસાડી એને નવરાવું એટલે નવરાવું અને ડોલમાં બેસાડી બંનેને જોડી દેવાનું છે આગળ ઘંટી તો ઘંટી અને ઘૂઘરો એ બે રમકડા એને રમવા માટે એ આપવાની વાત કરે છે ને તો ઘંટી સાથે શું આવશે ઘંટી અને ઘૂઘરો બરાબર ને પછી છે છેલ્લે છે ચાંદલો તો ચાંદલો એટલે ચાંદા મામા છેલ્લી વાક્યમાં છે ને કે ચાંદા મામા આકાશે રમતા એટલે ચાંદલો તો આકાશે રમતો બરાબર આવી રીતે આપણે કવિતાના આધારે જોડતા જોડવાના છે બરાબર ચાલો હવે આગળ જોઈએ નવી સૂચના શું લખેલી છે એક શબ્દમાં જવાબ લખો અહીંયા આપણે પૂરા વાક્યોમાં સવાલ જવાબ જોયા હવે અહીંયા આપણે ફક્ત એક શબ્દમાં જવાબ આપવાનો છે
गाटा सीखवानुं, एटले आपणने कविता पण आवडी जाय। कविता आवडे